कि सायर लेनू थोड़ियो आ मुदा घटड़ा मां घड़े रियो आ तो के हकड़े तड़ नव फुगियो अन न्यातो दूजे उपड़ियो कवातड़ियो वगतालियो अन जणजण जो जमियो है वातो सन विगत वाले से जीवन में उतारवा देवे से पर के जेवा जेवा माणा होय ने एवी एवी वातो थाती होय माणा से ने आखो दे ई पैसा नी पासल धोड़े नौकरी जाए कमाए अन हाज बड़े घिरे आवे पछे अन काक आनंद जोईए बायड़ी हारे वातुं करतो होय दीकरा हारे वातुं करे ए ई समाज नी वातुं करे न्या आगळ एने जे जे अनुभव थया होय एनी वातुं करतो होय पण ई वात नी अंदर छेले छे ने ई हमेशा एमांथी कांईक हास्य मेळवानो प्रयत्न करतो होय हास्य छे ने ई दुख दूर करवानी चावी छे तो आज अपनी पासे वो एक कलाकार छे के एना एक एक वाक्य नी अंदर हास्य नो दरियो हिलोळो मारतो होय साहित्य ने घनी पूजा करे छे दायरा ना घरा कार्यक्रम करे छे सौराष्ट्र नु फरजन छे एटले संस्कृति तो एनी नसे नसमा छे पण आज आपणने ई हास्य नो हिलोळो अन हास्य नो दरियो छे ने ई आज आपणने एवी कोई जीवन ना मरम नी वातो हंभळावशे कोई एवी हास्य नी वातो हंभळावशे तो आज आपणे बधा मळी एनी विठ्ठलभाई सोरठिया विठ्ठल सोरठिया हे सोरठियो छे सोरठ सौराष्ट्र नो हावज छे हे ई विठ्ठल सोरठिया ने विनंती करे के इन मारो बापलियो आवो अन आज हमने आज हमें बधा आई बैठा छे ने एने इन मन भरी अन मौज कराओ तो आओ मारा बापा इन विठ्ठल भाई सोरठिया के वातड़ियो ने विकताड़ियो ने जेड़ जेवे जुजवियो जेड़ा जेड़ा मानवी हमारी हेड़ी हेड़ी वातड़ियो कि आनंद कहे परमानंदा मण है फेर एक लाख देता जड़े नी बीजा टका ना आवे तेर एक परदेश गयो होय तो मने हांभरे ने बीजा घणा कोडा एवा होय पाहे पीड़ा पीड़ा पोहाय नी अने खखड़ी गेल खोपड़ा नी आ दुनिया नी अंदर तहण नथी हमणा मने एक भाई रोड उपर मिल्या मने के विठ्ठल भाई तमे मैं कीधु हा मने के आओ ने एक मिनिट पण मैं कीधु भाई के तो खरा हूं काम से मने के अखतरो करवो मगर सेनो मने के कूतरू लायो छू जोऊ छू हड़कायू से के हादू से अवड़े से कि नहीं अवे एम करता करता बराबर हूं फरता फरता एक वक्त निकलो मने भाई एक के मने के विठ्ठल भाई आ तमारा बापूनगर नी अंदर बसो मारे कितला वागे आई थी निकले मैं कीधु कहा तारे हूं काम से मने के वासणा नी बस कितला वागे आवे मैं कीधु 1.5 वागे पछी मेघाणी नगर थी मैं कीधु 2.5 वागे पछी आ बाजू हालो पछी के काळुपुर थी मैं कीधु 5 वागे મેં કીધું તારે જવું છે કઈ બસમાં એટલે કે બધી બસ થઈ જાય પછી મારે રસ્તો ઓળંગવો છે અરે રે મારે તને પેલા તો કેવું તું પણ સમજણ વિનાના હાંગલા પિંજણ પદેડા ખાય આ તો સીચોડો રાયડું કરે ને રહ કુંડીમાં જાય કારણ કે સમજાવ્યા સમજે ની જનાવરની જાત હકો ભગત કે હું કરું નથી મારી નાચ ખખરી ગયેલ ખોપડાની આ દુનિયાની અંદર તાણ નથી એમાં એક બેન મને બરાબર મારો પ્રોગ્રામ હાલે ને એક બેન મારી પાસે આવ્યા મને કે તમારો એક ફોટો આપો ને મેં કીધું હું તો બહુ રૂપાળો હોય છે એટલે કદાચ મારી પાસે ફોટો માંગ્યો મેં કીધું મારે પૂછાઈ ગયું કે તમે આ ફોટાનું કરશો હું મને કે જાવા જો ને પણ મેં કીધું કહો તો ખરા તમે આ ફોટાનું કરશો હું એટલે કે છોકરા રોતા હોય ને એટલે બતાવી એટલે બધા સાના રહી જાય વિચાર તો કરો આવા કલાકારોનો ઉપયોગ કરે હમણાંની એક વાત કરું બરાબર રામલીલા નું મેદાન ને એમાં રામલીલા ચાલે અને એમાં જે ઓર્ગેનાઇઝર હોય ને એ કે હવે હનુમાનજી આવે હવે હનુમાનજી પડદાની પાછળ બીડી પીતા હોય ત્યાંથી પાછો બીજો ઓર્ડર આવે કે હનુમાનજી તો કે હાજર કે હવે પેટ્રોમસ ને હવા ભરો ત્યારે હનુમાનજી હવા ભરવા ઉભા થાય આવી રામલીલા મેદાન ની અંદર હમણાં 32 વર્ષ નો એક દીકરો હવે એનું ક્યાંય મેળ ન પડે જ્યાં નાળિયેર મૂકે ત્યાંથી પાછું આવે અને આમ કરતો કરતો એક વખત મુંબઈ જેવા શહેરની અંદર વીએ ગયો નાટક કંપનીમાં ગોઠવાઈ ગયો પપ્પાને ટપાલ લખી નાખી બાપુજીને માલુમ થાય કે મને સારી એવી પોસ્ટની નોકરી મળી ગઈ છે બાપુજીને એમ થઈ ગયું કે સારી નોકરી મળી ગઈ હોય તો આપણે હું વાંધો બાપુજી આજે ટપાલ લખી નાખી કે મારા દીકરાને માલુમ થાય કે તારું વેવિશાળ મેં ગોઠવી નાખ્યું છે એટલે કે મારી પાસે સમય જ નથી મારે નાટક કંપનીમાં એટલા બધા કામ ચાલે છે પપ્પાને એમ થયું કે હારી જગ્યાએ નોકરી કરતો હોય ને કદાચ એને સમય ન મળે તો નોય આવી શકે બીજો લેટર લખ્યું બાપુજીને માલુમ થાય કે બરાબર હું લગ્નને દિવસે આવીને હાજર થઈ જઈશ અને નોંધ કે હું મારા પોશાક મારી જાતે લઈને આવીશ
હવે ભણનો દીકરો પોશાક તૈયાર કર્યા, એ પોપટિયા કલરનો સાફોન, પીળા પીતાંબર, જરકસી જામાન, ઈ ભાલોન, ઈ બખ્તર, અને ઈ બરાબર બસમાં બેઠા ત્યાં ઓલો કન્ડક્ટર કે પેસેન્જરો બધા હેરાન થઈ ગયા કે આનો આ ભાલો. કન્ડક્ટર કે માથાકૂટ નહીં, આ તો રોજનું છે, પણ જો હમણાં ઉતારું. એને ઘંટડી વગાડીને જોરથી બોલ્યો, ચિત્તોડગઢ. તો મહારાણા પ્રતાપ ઉતરી ગયા. હવે આ ફરતા ફરતા ધીરે ધીરે ડગલા ભરતો ભરતો બાપા પાસે આવ્યો. ગોરદાદાએ જોરથી અવાજ માર્યો કે હે, હવે વરરાજો તૈયાર થાય. તો વરરાજો તો હે બાવણા બાવણા બંધ કરી અને જરકરસી જામાન, હાથમાં ભાલો, તલવાર લઈને સીધો ઘોડા ઉપર ચડી ગયો. હવે ઓલા બ્રાહ્મણ હજી કે ન કહેતા તો સીધો માંડવે પહોંચ્યો. ન્યાકણે વાત ચાલુ કરી, છે કોઈ મરદનો દીકરો આવી જાઓ મેદાનમાં, એમ કરીને માંડવો બાંડવો બધો કાપી નાખ્યો. હવે એના બાપાને એમ થયું કે આ દીકરો ઘડીકમાં ક્યાં વયો ગયો. થોડી વાર થઈ તો પાછો આવ્યો અને આવીને જેમ નાટક કંપનીમાં કામ કરતો એમ બોલવા માંડ્યો, બાપુજી મેદાન સાફ છે. અરે પણ કોડા, તને ત્યાં કોણે જ આવવાનું કીધું તું મેદાન સાફ કરવા માટે? પણ ઘણી વખત એવું બને છે કે ઘણમાં ત્રણે ત્રણ નમૂના એવા હોય. હમણાંની એક વાત કરું કે બરાબર મેળાની અંદર એક ભાઈને જાવું અને ત્રણેય ઘરમાં હરખાઓ અને મેળાની અંદર ફર્યો, જોવે મેળામાં કાંઈ ખરીદવા જેવું હોય તો ખરીદું. હવે એમાં એક આઈનાવાળાની દુકાન જોઈ ગયો. હવે 2 રૂપિયાનો આઈનો મળે પણ એ કોડાને ખબર નહીં કે આમાં હું દેખાઉં છું. અને આઈનાવાળાને પૂછે કે શું ભાવ છે આનો, એટલે કે 2 રૂપિયા. આહા હા હા હા, સરસ મજાનો 2 રૂપિયામાં માણસ મળે, આવો મૂછવાળો, હે આવો ડાલા માથાળો, આવો માણસ દુનિયામાં 2 રૂપિયામાં ક્યાં મળે? 2 રૂપિયા આપીને આઈનો ખરીદી લીધો અને ઘડીક જોવે ઘડીક વાહે મૂકે, ઘડીક જોવે ઘડીક પાછળ મૂકે. એના ઘરવાળાને એમ થયું કે મેળામાં ગયા હતા અને કંઈક લાવ્યા છે પણ મને બતાવતા નથી. પણ ઈએ એમ, હો કાંઈ વાંધો નહીં, ક્યાં જવાના છે, હવારે ખેતર જાહે ને ત્યારે આઈનો ખીચામાંથી લઈ લઈશ. એને ખબર નહીં કે આઈનામાં આપણે જ દેખાઈ. ડામસિયા નીચે મૂક્યો આઈનો અને ભાઈ ખેતર વિયા ગયા. અને એણે આઈનો કાઢીને જોયો તો ઈ દેખાણી, હા હવે મને ખબર પડી ગઈ કે મેળામાં ગયા હતા અને મારા જેવી બીજી કોક રાખીને બેઠા છે. પણ ખેતરેથી આવ્યો જો એટલી વાત છે. ઈ ખેતરેથી આવ્યો ને બાયું બાયું સડાવી, અને બાયુને તો રોવાનું એવું આવે ને, અરે રે એટલા વર્ષથી પરણીને આવીશું, જિંદગીમાં મેં કોઈ દી દુઃખ જોયું નકરું સુખ કોઈ દી જોયું નથી, અને હવે મને ખબર પડી કે તમે મારા જેવી બીજી કોક રાખો છો. હવે એમાં બરાબર ગામ ભેગું થયું ને ઝઘડો થયો ને એની બાને ખબર પડી કે આ મારા છોકરાઓ કેમ ઝઘડે છે. જઈને એની પાસે જે વસ્તુ હતી આઈનો એ ખેંચી લીધો અને દરવાજા પાછળ ઘરમાં જઈને જોયું તો એ ડોસી દેખાણા આવીને કે અરે ફટરે ભૂંડા, લાવ્યો લાવ્યો ને મારા જેવી ડોસી લાવ્યો. અને ખરેખર આમાં બહેનોનો વાત નથી હોતો, ખરેખર પુરુષો ભોળા હોય. હમણાંની મારી જ વાત કરું ને, હમણાં બરાબર રાતનો ઉજાગરો, મારે પ્રોગ્રામ કરવા જાવું સુરત, મારો પ્રોગ્રામ અને કલાકારો બધા અમે ભેગા થયા અને એક રૂપાળી એવી છોકરી મારી બાજુમાં આવીને બેહી ગઈ. પણ મેં કીધું હવે ઉજાગરો તો છે પણ જો મટકું મારું અને કદાચ એના ખંભા ઉપર મારું માથું વીયું જાય, હે તો કોક આપણો રેશનિંગ કાર્ડમાંથી નામ કઢાવી નાખે. પણ તોય બેઠો રહ્યો ને એમાં ધીરે ધીરે વડોદરા ગયું ને એનો પવન ચાલુ થયો ને બેનને ઊંઘાવી. હવે એણે માથું મારા ખંભા ઉપર ટીકાવી દીધું અને પછી કોણ જાણે હું થયું ને સુરત મુખ પડતું ને મુંબઈ સુધી વીયજ્યો. એટલા બધા ભોળાઓ પુરુષો. અને ઘણા બેનોને એમ થાય કે અમારે એ રામ જેવા. હે પણ ત્યાં સુધી એક વાત કરું કે એક ભાઈ હમણાં બરાબર મારી પાસે પ્રોગ્રામ ચાલતો હતો, મને કે તમારું કાર્ડ આપો ને, એટલે મેં તો કાર્ડ અંદરથી આપ્યું ને પોતે એનું એડ્રેસ લખીને પાછું આપ્યું, મને કે કામકાજ હોય તો કહેજો. મને કે કોડા તારું મારે શું કામ હોય. અને નાના છોકરા જોજો ખરેખર ભોળા હોય. હમણાં એક ભાઈની ઘેરે ગયો, મને કે વિઠ્ઠલભાઈ સુરઠિયા તમે, મેં કીધું હા. મને કે મારા પપ્પા એમ કહેતા હતા કે તમને કાંઈ આવડતું નથી, તમે આવું બુદ્ધું છો. મેં કીધું કાં, એવું તને કોણે કીધું? મેં કીધું હું હાથ સોપડી ભણેલો છું. એટલે કે ન હોય, મારા પપ્પા જેમ કે અમને કાંઈ આવડતું નથી. મેં કીધું કોણ કહે છે? મને કે તમને હોય એકડાય આવડતા નથી.
મેં કીધું લાય પાટી, અને એ પાટી મને એને આપીને મેં ફટાફટ હોય એકડા લખી નાખ્યા. મને કે મળ્યો તાળીયું પાડવા. મેં કીધું એલા કહું તો તાળીયું કેમ પાડે છે, કેમ એટલો હરખમાં આવી ગયો. મને કે અત્યાર સુધી જે વેકેશન હતું ને એનું લેસન તમે પતાવી દીધું. ખરેખર છોકરાઓ ક્યારેક પરસેવો વાળી દે. હમણાં મને એક ભાઈ કે મને કે વિઠ્ઠલભાઈ તમારો છોકરો છૂટા પાણાના ઘા મારે છે. મેં કીધું ન હોય. મને કે હા. મને હમણાં વાગતો વાગતો રહી ગયો. મેં કીધું તમને વાગ્યો? એટલે કે ના, થોડોક બચી ગયો. મેં કીધું તો એ મારો નહીં, નકર લમણા તોડી નાખે. છોકરા ઘણી વખત પરસેવો વાળી દે. હમણાંની એક વાત કરું કે એક ભાઈને આવો બરાબર જોક્સ બોક કહેતો હતો. નવરાત્રીનો બરાબર સમય, તમે જોજો માતાજીના ગરબા આવે ને એટલે ખોટા ખોટા ઘણા ઝૂણતા હોય, ફાકડો લે ઝૂણતા ઝૂણતા કે ભૂત બાંધું, પલિત બાંધું, ચૂડ બાંધું, જોગણ બાંધું. એનો બાપો કે ખાટલાની પાંગજ બાંધ, આ કાટિયા નીચે લબડે છે, આ કોકના ખાટલા તોડી નાખે. પણ રાજા વાજાને વાંદરા રીજે ને રાજપાટ આપી દે ને ખીજે ને ખેદાન મેદાન કરી નાખે. એવી એક રાજાની વાત તમને કહું કે હમણાં બરાબર રાજા ને વજીર બેઠા હતા. એમાં રાજાને બાવા હિન્દી બોલતા આવડે. હવે એમાં એક લગ્નની કંકોત્રી આવી. રાજા વજીર ને કે હે વજીર, હા શાદી મેં જાના હે. એટલે કે બાપુ તમારે જાવું જાઓ, મને રહેવા દો અને હું મારી રીતે જાય. હવે થોડોક સમય થયો અને વજીર હાલતો જાય અને રાજાએ એનું ટાવડું ઘોડું લીધું. ઈ માયલું ઘોડામાં કાંઈ નહીં, નકર પેલા ઘોડાના નામ હતા તેજી માણકી. હે ઈ માયલું કાંઈ નહીં, ટાવડું ઘોડું ધબક 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 કરતું ઘોડું આગળ વધ્યું. એમાં રાજા વજીરને જોઈ ગયો અને બાવા હિન્દી બોલે, એ વજીર હા કા જાતા હે? તો કે બાપુ શાદી માં જાતા હું. બેઠ જા મેરે ઘોડે પે. બોલ્યો કે તારો માણ માણ વજન ખમે છે ને, મને તું ક્યાં લઈ જાશ? બેઠતા કે નહીં, નહીતર ભડાકે દે દેતા હું. આ તો ભડાકો મોટો. અને ઘોડી એમ વિચાર કરે કે આ લોકો મરવાના થયા. બે જણા ઘોડી ઉપર બેહી ગયા અને ન્યા રાજાને કોણ જાણે શું થયું. તો કે એ વજીર, એ ઘોડી કી માં થી ને, ક્યાં એ ઘોડી કી માં થી ઓ નદી ઓર તલાવડા ઠેકતી હતી. બોલો કે એની માં ભલે ઠેકતી, આને રહેવા દેજે, કોકના લગ્ન વળાવે. ઠેકે ગીક નહીં ઠેકે ગી તું વળતા ઠેકાવજે. તો કે ના, મેરી ઘોડી કા ઇજ્જત કા સવાલે. એમ કરીને ઘોડી કુદાવી અને ઘોડી ગઈ ભાડિયા કુવામાં. રાજાએ વડની ડાળ પકડી લીધી, વજીરે એના તાટિયા પકડી લીધા. ન્યા ઉભો ઉભો ડાળ પકડીને રાજા કે સાલી ઇધર કુછ મોજ નહીં આતી હે. બોલો કે માહિતી મોજ આવે, અહીંયા કુવામાં લબડ્યા છી, કુછ દુહા બુહા સુનાવ. બોલો કે કુવામાં લબડ્યા છી, દુહા સુનાવી. દુહા સુનાતા કે નહીં, નકર ડાળ છોડ દેતા હું. હવે એ તો પછી એ રાફડિયા દુહા ઠપકર્યા. કેવા કે વિજાણન તારી વરમાળાન હલામણે જાતિ કરીન ઈ ખાંભી ઉપર ખેંગાર ને ડોકું કાઢ્યું દેવડું. તમે કઈ સમજ્યા? મને કઈ ખબર નથી પડી. આવા રાફડિયા ચાર પાંચ ઠબકાર્યા, રાજા ખુશ થઈ ગયો, મેળો તાળી પાડવા. એ કંઈક પડ્યા ને કંઈક ચાળા ને હાંગો કે હલવાણા. હમણાં એક ગામ ની અંદર 50 જણનું ગામ, એમાં 40 જણા ચૂંટણી ઉભાર્યા. હવે બધા વિચાર કરે કે આમાં વોટ કોને આપવો. નક્કી થઈ ગયું કે આ બધાએ 40-40 50-50 જણને કુવામ નાખો. જે કુવામાંથી પેલો બહાર આવે એ આપણો ગામનો સરપંચ. હવે બધાએ નક્કી કર્યું. પણ કુવામાં બધાએ ભેગા થઈને ચર્ચા કરે કે આમાંથી કોક જો ટેકો જાહેર કરે ને તો આગળ આવી જાય. તો હેઠે જેને ટેકો આપ્યો કે 5000 લઉં. એની ઉપર બીજો ચડી ગયો. પછી કે હવે કોક ટેકો જાહેર કરે તો ઉપર રહી. તો કે બીજો ટેકો આપવાનો, 10000 લઉં. તો ત્રીજે નંબરે ચડ્યો. એમ કરતા કરતા 25000 રૂપિયા સુધી પહોંચ્યું. અને બરાબર કુવાની ટોચે પહોંચવા આવ્યો, હેઠે વાળાને વિચાર એમ થઈ ગયો કે હાળો વજન બધું હું ઝીલું અને રૂપિયા બધા ઉપરવાળા લઈ જાય. હવે હેઠેથી બૂમ મારે કે હવે હું મારો ટેકો પાછો ખેંચી લઉં. પાછા બધા કુવાની અંદર ગયા. અને કદાચ ઘણી વખત એવું બનતું હોય કે એ કુવામાંથી બધા નીકળ્યા અને જે સરપંચ બહાર પડ્યો. હવે બધા નક્કી કર્યું કે આજે હવે ચૂંટણીમાં કોઈ આવે કે ન આવે, પણ આપણે એ હવે સરપંચ તરફથી કોઈ સારી હોટલની અંદર જમવા જઈ. અને બધાએ થયા અમે ભેગા અને મને લીધો ભેગો. મને કે કોઈ સારી હોટલ હોય તો. મેં કીધું આપણે પાસવાળા થઈ, મને કે લઈ જાઓ ભેગો. અને ગયા અમે VIP હોટલમાં. ત્યાં તો સિસ્ટમ જ જુદી. અને એ હોટલની અંદર એવી સિસ્ટમ
કે દરેક જગ્યાએ એક 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 ટેબલ મૂકેલું, એમાં એક ટેબલ ઉપર કલાકારનો ફોટો, એક ટેબલ ઉપર અભિષેકનો ફોટો, એક ટેબલ ઉપર શાહરૂખ ખાનનો ફોટો. હવે આમાં મારે ક્યાં બેહવું? પણ હું તો પછી કલાકાર રહ્યો ને, અને કલાકારના ટેબલ ઉપર બેઠો, અને ન્યા વેટર ન્યાથી જોરથી રાડ્યું નાખે, બૂમ મારે કે અભિષેક ઉપર પોતું ફેરવો. પછી કે પેલી કાજોલ ને પાપડી આપો, અને કલાકાર ઘરના છે એટલે એને મીઠાઈ આપો. હવે ત્યાંથી વેટર પાછા શેઠ ને ઓર્ડર આપે કે અભિષેક મફત છે, એને જવા દો, એની ઉપર પોતું ફેરવું છે. હવે પછી કલાકાર આવ્યા કે કલાકારનો ટેબલ ઉપર બેઠા હોય એનો રૂપિયો લઈ લ્યો, કાજલના બારણા લઈ લ્યો. મેં કીધું આમાં આપણે મેળ નો આવે, આપણે તો કલાકાર માણસ, આપણે આવું ફાવે નહીં. અને એ હોટલમાંથી નીકળીને મેં કીધું કોઈક બીજી હોટલમાં જઈ. હવે બીજી હોટલમાં ઘૂસ્યા, ત્યાં તો ન્યાની સિસ્ટમ જુદી. હવે જેવા અંદર અમે ઘૂસ્યા, ત્યાં બે દરવાજા, આ બાજુ રોકડાન, આ બાજુ ઉધાર, આ બાજુ મિષ્ટાન, અને આ બાજુ ફરસાણ. હવે ફરસાણનું મેં કીધું ફરસાણ તો આપણે કાયમ ખાઈ છીએ, આપણે જઈ મિષ્ટાનમાં. અને જેવા મિષ્ટાનની અંદર અમે ઘૂસ્યા, ત્યાં બીજા બે કમરા, આ બાજુ રોકડા, આ બાજુ ઉધાર. મેં કીધું આપણે પાંચ નવાળા છીએ, આપણી પાસે રોકડા પૈસા ન હોય, એટલે અમે બધા ઉધારમાં ઘૂસ્યા. હવે જેવા અમે ઉધારમાં ઘૂસ્યા એવા રોડ ઉપર બારોબાર, હવે ત્યાં પાછું વળીને જોયું તો બોર્ડ માર્યું હતું કે મહેરબાની કરીને હવે અહીં ન આવતા. મેં કીધું અહીંયા આપણો મેળ નહીં પડે, હાલો નાની એવી કીટલીમાં એક કાકા આંબલી નીચે ગરમ ગરમ ચા બનાવે. મેં કીધું આપણે અહીંયા મેળ આવશે. અમે તો સાત આઠ જણા હતા, મેં કીધું એ હાથ અડધી આવવા દે. એને તો હાથ અડધી, એમાં જે વેટર હતો એ ચાની અંદર આંગળા નાખીને લાવ્યો. મેં કીધું આ આંગળા કાઢ નાખ. મને કે છે ને ડોક્ટરે મને કીધું છે કે હું, એટલે કે ખસ થઈ હોય ને તો ગરમ પાણીમાં હાથ રાખવાના. મેં કીધું કોડા કોડા ગરમ તો તારું નાકે છે, એમાં નાખીને લાવ્યું ને, તો કે એની પેલા એમાં જ હતી. મેં કીધું અહીંયા મેળ નહીં આવે. બીજી જગ્યાએ જઈને પછી ચા મગાવી. હવે અડધી ચા આવીને, અમદાવાદી ખરા ને, અડધી ચા મગાવી. હવે ચા આવીને તો અંદર માખી. મેં કીધું આ ચામાં તો માખી છે. મને કે માથાકૂટ નહીં કરવાની. મેં કીધું કા, આઠાનામાં માખી જ આવે, વંડો નો આવે. અને એમાં એક વખત ફરતો ફરતો હું જંગલની અંદર નીકળ્યો. હવે જંગલમાં એક હાથી બીમાર પડ્યો. હવે બધા જાનવરોને એમ થઈ ગયું કે આપણે આપણા કુટુંબનો કહેવાય, આપણા જંગલનો કહેવાય, આપણે બધાની સંભાળ લેવી જોઈએ. તો બધાએ પોતપોતાની રીતે હાથીની ખબર પૂછે. બધાએ કે તમે આની દવા લીધી હોત તો સારું હતું, તમે આમ કર્યું હોત તો સારું હતું, સલાહ બધા આપે. એમ કરતાં કરતાં કીડીનો નંબર આવ્યો. કીડીએ જઈ અને હાથીને કાનમાં કાંઈક કીધું ને કોણ જાણે હું થયું ને 65 મિનિટ થઈને હાથી ગુજરી ગયો. બધાએ પૂછવા માંડ્યા ગયેલા, કીડી બેન તે હાથીને શું કીધું? એટલે કે મેં કાંઈ નથી કીધું, પણ કહેતો ખરા એવું તે હું કીધું કે હાથી મરી ગયો. એટલે કે જાવા જો ને, મેં ખાલી એમ જ કીધું હતું કે તારે લોહી બોઈની જરૂર હોય તો કહેજો. હાથીને એમ થયું કે જો કીડીનું લોહી લઈને મારે જીવવું હોય તો આની કરતા મરી જવું સારું. પણ તમને એક વાત કરું કે આ દુનિયાની અંદર ત્રણ જાતના દીકરા હોય, દીકરો, ગગો અને છોકરો. બાપનું નામને ઉજ્જવળ કરે અને આગળ વધારે એને દીકરો કહેવાય, દીવાળે એને દીકરો કહેવાય. હે છોકરો કે એને કાંઈ ખબર ન પડતી અને ગમે ને આકણે પગ ભરાવે, હે સારા કામની અંદર જો ઉડીને આવે ને તો દીકરા કહેવાય, બાકી આ તો છોકરો. અને ગગો કે બરાબર કોઈ મંદિરનું કામ હોય ને કોઈ ધર્માદાની ચોપડી લઈને આવે અને એમ કે લ્યો ને રમેશ આમાં કાંઈક લખાવો ને, તો કે ઉભા રહ્યો મારી બાને પૂછી આવું. અને ગગો કહેવાય. પણ કીધું છે ને, પણ આ ડાયરા કદાચ એમ થાય કે આ ડાયરો કોને કહેવાય, પણ ડાયરા આપણા ભારત દેશની અંદર એટલા માટે કરવામાં આવે છે કે આપણા ભારત દેશની સંસ્કૃતિ હજી ટકી રહી છે. આવા કાર્યો, આવા હાસ્ય, આવી સંસ્કૃતિ પણ ફોરેનમાં ક્યાંય જોવા મળ્યું? હે પણ હમણાં એક જગ્યાએ અમારે ડાયરો
અને બધા ભેગા થયા, છોકરાઓ ધૂળ ઉડાડવા લાગ્યા, એ ડાયરો આવ્યો, ડાયરો આવ્યો, ડાયરો આવ્યો. તાતો બધા કાકા ભેગા થયા, જીપ ઉભી રાખી અને અમે બધા નીચે ઉતર્યા. તાતો બે ત્રણ લેડીઝ કલાકારે નીચે ઉતર્યા એટલે કાકા તો એ કહેવા લાગ્યા, એ ડાયરો ની ડાયરીઓ તને આવી છે. હવે એક વખત ફોરેન વાળા ફરતા ફરતા અમારા બાપુનગર માં આવ્યા. હવે બાપુનગર માં આવ્યા ને આપણા ભારત દેશની સંસ્કૃતિ છે કે તમે જોજો, હિન્દુ ધર્મનું પ્રતીક છે કે ઘેરે ઘેરે માં તુલસીનો ક્યારો હોય. હવે એ ફોરેન વાળો તુલસીનો ક્યારો જોઈ ગયો અને અંગ્રેજીમાં બોલે. હવે મને અંગ્રેજી બહુ ફાવે નહીં, મને કે મિસ્ટર વિઠ્ઠલભાઈ, મેં કીધું હા, મને કે વોટ ઇઝ ધીસ, મેં કીધું આ અમારે તુલસી માં છે અને અમે એને માં કહીએ, અને એક અમારા ભારતમાં ગાય માતા છે એને માં કહીએ અને એનું પૂજન કરીએ. હો ઈ લાયકે લાયકે, તુલસી ઇઝ મધર, યોર મધર ઇઝ માય મધર. એમ કરીને ભણના દીકરાએ બધાએ તુલસીના પાંદડા તોડીને આખા શરીરે ચોંટાડી દીધા. મેં કીધું આ કોડાને કેમ સમજાવો, એને ખેતરમાં લઈ ગયો. ખેતરમાં લઈ જઈને પેલી કુવેત બતાવી. મેં કીધું ધીસ ઇઝ માય ફાધર, લગાડ તો ખબર પડે તે હજી મારી, તે તો હજી મારી માને જોઈ છે, બાપો બાકી છે. પણ હવે કેમ આને સમજાવો. એમાં બરાબર એ ફોરેન વાળા ફરતા ફરતા મને કે તમારા અમદાવાદ ની અંદર ગરબા કેવા થાય મારે જોવા છે. મેં કીધું હે તો હાલ. હવે બાપુનગર માં હું ગરબા જોવા લઈ ગયો અને બેનો લાંબા લાંબા ગરબા રમે, તાળીઓ પાડે. હવે ન્યાજીન મને કે મિસ્ટર વિઠ્ઠલભાઈ સ્ટોપ, એટલે ગાડી મેં ઉભી રાખી. મને કે વોટ ઇઝ ધીસ, મેં કીધું ધીસ ઇઝ ગરબા. અમારા ભારત દેશમાં બેનો આવા ગરબા રમે કે હે ગરબા, તાહુદી વાંધો નહીં, પણ જો હારા કામની અંદર ફોટા પાડે ને તો વાંધો નહીં, પણ હમણાં ન કરે નારાયણ. અને અમારા એક પોળની અંદર મગનલાલ કરીને ગુજરી ગયા તો બેનો જોર જોરથી સાજ્યા લે, ન્યા આવીને કે મિસ્ટર વિઠ્ઠલભાઈ વોટ ઇઝ ધીસ. હવે એને અંગ્રેજી હું કેવું. હવે બેનો સાજ્યા લેતા હોય, હવે એને એમાં આવડો આ ફોટા પાડે. મેં તો કોડા તું રહેવા દે, તારી ભેગો ભેગો મને મરાવી નાખાઈ, કોક મારું રેસલિંગ કાર્ડમાંથી નામ કઢાવી નાખજે. હવે ન્યા ફોટા પાડવા માંડ્યો, મને કે વોટ ઇઝ ધીસ, એટલે મેં અંગ્રેજીમાં બાંયું બાંયું ચડાવીને ઠબકાર્યો. મેં કીધું ધીસ ઇઝ ઇન્ડિયન ડાન્સ. મેં કીધું કોક મરી જાય એટલે અમારે અહીંયા આવો ડાન્સ કરે કે હે આવો ડાન્સ કરે, તો કે વન વન કહેતા હાથ ઊંચો કરવાનો, ટુ કહેતા નજીક લાવવાનું, થ્રી કરતા કૂટી નાખવાનું. આવું બધું એને નિબંધ લખ્યો કે હું ફોરેનમાં જઈને આના ક્લાસ ખોલાય. મેં કીધું કોડા આના ક્લાસ ન ખોલાય અને સાજ્યા ઈ સાજ્યા જ હોય. હવે એમ કરતા કરતા એ ફોરેન વાળા, અમે બરાબર જમવાનું તૈયાર કર્યું, રોટલા બનાવ્યા, શાક બનાવ્યું, ખાધું, અને કોણ જાણે એને હું હુજ્યું, ઓલા મોટા રોટલાને જોઈ ગયો અને મને કે વોટ ઇઝ ધીસ, મેં અંગ્રેજીમાં ઠપકાર દીધું, ધીસ ઇઝ ઇઝ ફાધર ઓફ બિસ્કિટ. મેં કીધું આ તમારા ફોરેનમાં જે બિસ્કિટ છે ને આ એનો બાપ છે. એમ કરતા કરતા મને ફોરેન વાળા મને કે હવે ગામની અંદર હું એકલો ભણેલો, હવે કોઈ પણ ગામની અંદર કંઈક ઇંગ્લિશમાં કામ આવે ને તો મને બોલાવે, પણ મને બહુ અંગ્રેજી ફાવે નહીં. હવે હું તો ખેતરે વીય ગયો, હવે એમાં ફોરેન વાળા આવ્યા, ગામડા ભેગા થયા કે આ કંઈક ઇંગ્લિશમાં વાત કરે છે ને એની સિવાય આપણો મેળ આવે એમ નથી, તો મને ખેતરે લેવા આવ્યા. મને કે હાલો ને, મેં કીધું કા, એટલે કે તમારે જેવું કામ પડ્યું છે, પણ મેં કીધું શું કામ છે. અને મને કોઈ એમ કે ને એ વિઠ્ઠલભાઈ, તા તો હું આખું અંગ્રેજીમાં બોલવા પડો, એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી વી ડબલ્યુ એક્સ વાય ઝેડ, તા તો ગાંડો ગાંડો થઈ જાઓ. ઓહો, ગામડાને એમ થઈ ગયું કે અમને કેટલી બધી અંગ્રેજી આવડે, આખી અંગ્રેજી મોઢે છે. કોક એમ કે ને કે વિઠ્ઠલભાઈ એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી વી ડબલ્યુ એક્સ વાય ઝેડ. હવે ફોરેન વાળા મારી પાસે આવ્યા, મને કે વોટ ઇઝ યોર નેમ, તો એક જ આવડે મને, એ બી સી ડી ઈ એફ જી એક્સ વાય ઝેડ. મને ઉપાડીને બે લાફા નાખી દીધા અને પછી હું તો ખાડામ જઈને પડ્યો. હવે ગામના બધા મને પૂછવા લાગ્યા, મને કે તમને એટલી સરસ મજાની અંગ્રેજી આવડે છે, આમને તમને માર્યા કેમ. મેં કીધું તમને એમાં ન ખબર પડે, આ તો બધી અંગ્રેજીની વાતો છે. આ તો અંગ્રેજીમાં મને એમ કહેતા હતા કે તમને એટલી સરસ મજાની અંગ્રેજી આવડે છે અને તમે ગામડામાં કેમ પડ્યા છો. અને તમે જોજો
ઘણી વખત એવા પ્રસંગો ભેગા થાય, અમારે બેનો ભેગી થાય અને એવી બધી વાતો કાઢીને બેહે. હમણાંની એક વાત કરું, ચાર પાંચ બાયું બેઠી હતી અને એવી વાત કાઢી કે અમે તો જૂનાગઢ ગયા તા, થેપલા ખાધા, ઠાકીને ઠે થઈ ગયા. અરે પણ મેં કીધું તમારે જૂનાગઢ જવાની જરૂર શું હતી? પછી કે અમે ઉપરકોટ ચડ્યા અને તમારા ભાઈ નો મગજ બગડ્યો. અને તમારા ભાઈ કે હાલો હાલ્યો, હજી તો આપણે ઘણા કામ કરવાના છે. પછી તમે ઠાકીને ઠ્યા થઈ ગયા અને પછી તો કે હું હૂતી. પછી હમજુ ડોસી કાંતા ડોસી પૂછે કે અમે આમ હૂતા તા ને મને સપનું આવ્યું. તો કે હે, કે કેવું સપનું આવ્યું? એટલે કે તમારા ભાઈ ને કોઈ ઘોડા ગાડી વાળા ડીબી નાખ્યા. વિચાર તો કરો, વિચાર તો કરો કે આજકાલના બૈરાઓ જો ધણીને સપનામાં ડીબાવી નાખે તો હાજા હાજા મેળ આવે તો ભૂકા કઢાવી નાખે ને. હવે એક વખત બરાબર હું પ્રોગ્રામ પતાવીને ઘેરે ગયો, દરવાજો ખખડાવ્યો, તમારા ઘરવાળાને બકવા ઉપડી ગયો. મેં કીધું તને શું છે? કે મળ્યા રૂપિયા બોલવા, 50,000, 60,000, 70,000. મેં કીધું એ મારી જિંદગી મેં એટલા રૂપિયા ને જોયા, તને બકવા છે ને ઉપડ્યો. ઊંઘ ઉડાડી મને કે તમે મારો મૂડ મારી નાખ્યો. પણ મેં કીધું હું થયું તો કે, એટલે કે સરસ મજાના મૂરતિયાના મૂલ બોલાતા હતા, તમે મારો મૂડ મારી નાખ્યો. મેં કીધું તો આપણો દરજો ઊંચો છે ને, હે 50,000 ને 60,000 ના મૂરતિયા જો ત્યાં વેચાતા હોય તો હું ક્યાં હતો? જાવા જો ને તમે ઓલા હરાજીના 2 રૂપિયાળા ઢગલામાં પડ્યા. અરે રે, મેં કીધું ત્યારે મને ખબર પડી કે આ ઘરવાળા આપને હું સમજે છે. હે, હમણાં એક જગ્યાએ હું ગામડામાં ગયો ને, મને ભાઈબંધ એક મળી ગયો. મને કે વિઠ્ઠલભાઈ, ઓહો હો હો હો, ઘણા વર્ષ પછી તમને જોયા ને, હાલો હાલો અમારી ઘેરે, એ તમને તાજા દૂધ પીવરાવશું. મને કે, મેં કીધું ભાઈ મારે ઉતાવળ છે. મને કે ના આવો, હાથમાં પાણા લઈ લો. મેં કીધું કા? એટલે કે અમારા ગામમાં પૂતરા હડકાયા થઈ ગયા છે ને મહેમાન ને કવડી ગયા. મેં કીધું તારા ગામમાં આવી બધી તકલીફ હોય તો મને હું કામ લઈ જાશો? મને કે આવો, હવે હું તો ઘેરે ગયો. મને કે એક કામ કરજો. મેં કીધું હું? મને કે તમારે ઘેરે આવો ને ત્યારે જોરથી બૂમ મારજો, હું ડેલી ખખડાવું. એટલે એટલે કે કા? એટલે કે હું એમ કહીશ મહેમાન આવ્યા છે. એટલે અમારા ઘરવાળાને ખબર પડે કે ઘરમાં મહેમાન આવ્યા છે. એટલે ઓલા હું છે, ઓલા ઢાંઢાને બાંધી દે. મેં કીધું કા? એટલે કે હમણાં મહેમાન આવ્યા હતા, એ ઢાંઢા એ શિંગડે સડાવ્યા. મેં કીધું હવે આમાં મારે કેમ રહેવું, શિંગડે સડાવ્યા. પણ મેં કીધું શાંતિથી બેઠો ને, પછી મને એમ થયું કે જરાક હાથ પાક ધોયાવું અને બાથરૂમ જઈ આવું. મને કે વિઠ્ઠલભાઈ ધ્યાન રાખજો. મેં કીધું કા? એટલે કે બાથરૂમમાં ભમરાએ બોમ્બ કર્યું છે, હમણાં મહેમાનને આખો ઉતરી નાખ્યો. અરે મેં કીધું તો મને અહીંયા લાવ્યો હું કામ? મને કે તમારે માથાકૂટ નહીં કરવાનું, તમે છે ને મેં તમારા પ્રોગ્રામ ઘણા સાંભળ્યા છે, તમે પ્રોગ્રામના કેટલા રૂપિયા લ્યો છો? મેં કીધું એ તો જેવી જેની ઈચ્છા હોય એવી પ્રમાણે લઈ. મને કે તમે લેતા હોય એની કહેતા હું તમને ડબલ રૂપિયા આપીશ, પણ તમારે આંકડે આજ પ્રોગ્રામ કરવાનો છે. મેં કીધું પણ હવે? મને કે ના, માથાકૂટ નહીં, તમારે પ્રોગ્રામ કરવાનો છે અને પેટી બેટી લઈ આવવાન, તબલા લઈ આવવાન, સોથે માળે સડાવ્યો. પેટી હાથમાં આપીને મને કે જોર જોરથી ગાવ. તો મેં કીધું પણ મારે કોને સંભળાવવાનું? મને કે સામેવાળા ઓલા કાનજીભાઈ છે ને એને સંભળાવવાનું છે. મેં કીધું કા? એટલે કે બદલો લેવો છે. ત્યારે મને ખબર પડી કે આ લોકો મને શું સમજતા હશે. જીવનની અંદર હસવું ઘણું જરૂરી છે. પણ હમણાં એક ભાઈને મેં કીધું તમે હાવ આઈને બેહી રહ્યો છો, એની કરતા કોકદીક પ્રોગ્રામની અંદર ડાયરાની અંદર આવો. તો કે ડાયરાની અંદર શું મળે? મેં કીધું પેટ પકડીને હસવાનું મળે. મને કે તમે આવો તો ખરા, પણ કે ત્યાં શું હોય? મેં કીધું તમે 10 રૂપિયાની ટિકિટ લ્યો ને તો તમને પેટ પકડીને હસાવી. તો કે હે? મને કે વિઠ્ઠલભાઈ આ 10 રૂપિયા ખર્ચી ત્યાં ખાલી દાંત કાઢવા જ આવવા છે ને? મેં કીધું હા, પણ આવો તો ખરા ખબર પડે. એટલે કે 10 રૂપિયા ખર્ચીને દાંત કાઢવા એની કરતા હામે હામે ગલગલિયા કરી લઈ તો. પણ હસવું એટલું સસ્તું નથી, કારણ કે હસીને ગુમાયા વિના મસ્તી મળતી નથી, હસીને ગુમાયા વિના મસ્તી મળતી નથી. અને હસવું એટલું બધું પણ સસ્તું નથી. પણ તમે માનો કે ન માનો, આમાં કોઈ જબરજસ્તી નથી. માટે મળ્યો છે માનવ દેહ, તો કાળો કેર કરશોમાં બહુ થાય તો થોડું હસી લેજો, લડી લેજો, મેળી લેજો, પણ જિંદગીના વેર કરશો નહીં, કારણ કે મળ્યો છે માનવ દેહ તો કાળો કેર કરશોમાં. મેં કીધું હાલો આપણે આજ કથામાં જઈએ.
મને કે ને કથામાં હું હોય? મેં કીધું કથાની અંદર રામ રસ છે. મેં કીધું જેટલો પીવાય એટલો પીવો. મને કે હે? મને કે હાલો ને આમે ત્યાં જઈને ટાઈમ કાઢજો. મેં કીધું સારું. હવે ત્યાં ગયા બરાબર કથા ચાલુ થઈને એને એમ થયું કે કોઈ રસ એવો હશે, કોક મોસંબી નો હશે ને કોક કેરી નો રસ હશે ને, હાલો ને આપણે પીવું. એ તો બધા બેઠા ને બરાબર અમે થાંભલીને ટેકો લઈને મહેમાન ને બેહાડી દીધા. કથા ચાલુ થઈ. હવે આ બાજુ મહારાજ કથા વાંચતા વાંચતા સામે બાયુને જોઈ જાય ને તો મોઢામાં લાળું પડવા મળે. હવે એક ભાઈ આવીને ઉભા થયા. મહારાજ ને પૂછ્યું કે મહારાજ તમારે આ મોઢામાંથી લાળું કેમ પડે છે? મને કે જયારે જયારે હું રામચંદ્ર ભગવાન નો પ્રસંગ કરું છું ત્યારે મોઢામાંથી મને સાક્ષાત ગંગાજી પ્રગટ થાય. તો એક ભાઈ દોડતા દોડતા ઘેરે ગયા. તાજા એના બાપાના અર્થી પીડ્યા હતા, સીધા લઈને મોઢામાં નાખી દીધા. એટલે મહારાજ કવડી ગયો, આખે આખા કવડતા કવડતા કે હળું આ હું હશે, લાઈન જરા પૂછી લઉં. જઈને પૂછ્યું તું હું લાવ્યો? તો કે તમે એમ કીધું તું ને કે મારા મોઢામાંથી જ્યારે જ્યારે હું રામાયણનો પ્રસંગ કરું છું ત્યારે મારા મોઢામાંથી સાક્ષાત ગંગાજી પ્રગટ થાય છે, એટલે મેં મારા બાપુજીને અર્થી અંદર નાખ્યા છે. તો મેં કીધું મારે દામોકુંડ જવું નહીં એટલે અર્થી નાખ્યા છે. પણ જો સાચા મનથી કથા સાંભળવી હોય, સાચા મનથી દિલ લગાવીને બેઠા હોય તો એનો રસ મળે. પણ હાવ મફતમાં રસ પીવા માટે ભણના દીકરા નીકળી જાય, હે, એને એમ થાય કે કેરીનો જેવો રસ હશે. પણ બરાબર કથા હાલતી હતી અને એમાં એ ભાઈ એક થાંભલીનો ટેકો લઈ અને બરાબર બેસી ગયા. એમાં કથા બરાબર જામેલી અને ફરતું ફરતું એ કૂતરું નીકળ્યું. અને કૂતરાનો સ્વભાવ તો આપણે જાણીએ ને. અને આ ભાઈનું ટાકલું પોળું થઈ ગયેલું, ઊંઘે ચડી ગયેલા, એમાં કૂતરાનો સ્વભાવ હાલતા હાલતા નીકળ્યો ને એ એક પગ ઊંચો કરીને સીધું મોઢામાં. પ્રોગ્રામ પતી ગયો. પછી મેં કીધું કે કા રામરસ કેવો? એટલે કે ખારો ખારો દૂધવા જ હોય, મફતના રસ એવા જ હોય. પણ એક વાત તમને એવી કરું કે હમણાં એક ડોશીમાં ફરતા ફરતા રોજ મંદિરે જાય અને ત્યાંથી મંદિરે રોજ બેહે અને વિચાર કરે કે સારું ગાડીમાં બેઠીશું, ગાડામાં બેઠીશું, હે, વિમાનમાં બેઠીશું, પણ કોઈ દી હાંડિયા ઉપર નથી બેઠી. પણ મનમાં નક્કી કરી નાખ્યું કે હારું આ મનની અબળખા રહી જાય કે હારું કોઈ દી હાંડિયા ઉપર ન બેઠી. એમાં એક વખત નક્કી કરી નાખ્યું કે સવારમાં 4 વાગ્યા માડી ઉપડ્યા અને ઉપડ્યા અને હાંડિયાને જોઈ ગયો. પણ આજુબાજુમાં જોયું કે હારું કોઈ છે તો નહીં ને, અને બરાબર મોકાનો ફાયદો જોઈ અને ડોશીમાં સીધા હાંડિયા ઉપર બેસી ગયા. અને હાંડિયાના સ્વભાવની તો ભાઈ ખબર છે ને, હે, કે જેવા ડોશીમાં બેઠા એવા હાંડિયો ઉભો થઈને હાલતો થયો. હવે ગામમાંથી 2-4 જણા માજીને સામે મળ્યા કે ડોશીમાં કઈ બાજુ? એટલે કે દીકરા આજ નક્કી નથી કે હાંડિયો ક્યાં લઈ જાય. પણ ઘણી ડોશીઓની વાત કરું કે હમણાં ડોશીઓમાં જાત્રા કરીને બરાબર નીકળ્યા ને 4-5 ડોશીઓ બધી ભેગ્યું થયું ને એ જાત્રાની વાત કરે ને, હે, એ ડોશીમાં એવી વાત કાઢીને બેઠા કે અમે જાત્રા કરવા ગયા હતા ને ત્યારે તમાર ભાઈ મને કે આપણે છે ને જાત્રા કરીને ઘેર જઈએ ને પછી તને હું બધી ફરવા લઈ જાય, હે, કાંકરિયા જોવા લઈ જાય, પછી આ ડોશીઓને લડાવે. તમે જોજો જ્યારે નવા નવા પરણીને આવ્યા હોય ને, અમારા હમણાં એક ભાઈ નવા નવા પરણીને આવ્યા અને ગામડામાંથી પરણીને લેતા આવ્યા અને મોટી વાત કરે કે આપણે છે ને કાંકરિયા જોવા જાઉં પછી બાલવાટી ગામ ફરશું. તો એ ગામડાના બેન હોય એટલે એને કાંઈ ખબર ન હોય, એ કે કાંકરિયા શું હોય? એટલે કે વાંદરા હોય, દીપડા હોય, હાવજ હોય. તો બિચારી ભોળી હતી, મને કે વિઠ્ઠલભાઈ આ તમારા ભાઈ મને એમ કે છે કાંકરિયા જોવા લઈ જાઉં. મેં કીધું આ જવાય એમાં હું વાંધો? પણ કે કાંકરિયામાં વાંદરા ને દીપડા ને એવું બધું જોવું એની કરતા મારે ઈ છે એટલે બધું છે. ત્યાંથી હું ફરતો ફરતો નીકળ્યો, એમાં એક બેન ને જોઈ ગયો.
પાળિયાની બાજુમાં બેઠેલા તાજો પાળિયો બનાવેલો હે ને બેન ને પૂછ્યું મેં તો બેન તમે આ પાળિયાને પવન નાખો છો મેં તો ધન્ય છે મેં તો અત્યારે કોઈ જીવતાને મેં કીધું હાસવતા નથી ને તમે મર્યા પછી પણ એને પાળિયાને પવન નાખો છો મેં તો અમારે જાત્રા કરવાની જરૂર નથી મેં કીધું વાહ તમારા પૂજનીય ચરણને મેં કીધું હું વંદન કરીને પછી નીકળું મને કે દીકરા એવું કાંઈ છે નહીં પણ મેં કીધું કા આ હું નજરે જોઉં છું ને પછી મેં કીધું મને કે ના એવું કાંઈ નથી પણ અમારા ઈ ગુજરી ગયા ને તો એમને કહેતા ગયા છે કે જ્યાં સુધી મારો પાળિયો ન હુકાય ત્યાં સુધી તું બીજું ઘર ન કરતી એટલે હું પવન નાખું મેં કીધું અરે રે આમાં મારે કોને ફરિયાદ કરવી ઈ પત્યું તો એક બેનને મેં જોયા હે પતિ પત્ની સામે સામે બેઠા છે પત્ની પતિને પવન નાખે છે મેં કીધું વાહ સંસ્કૃતિ મેં કીધું ભારત દેશની આપણે અહીંયા જ છે મેં કીધું હજી પતિને હાથવે છે મેં કીધું તમે આ પંખો નાખો છો ધન્ય છે મેં કીધું એક જોડું બંને મળીને હારે તમે મેં કીધું આ ભોજન કરો છો મને કે બેટા એવું કાંઈ છે નહીં આ તો દાંતનું ચોકટું બે વચ્ચે એક છે એ ખાઈ લે પછી હું ખાઉં હવે ત્યાંથી હું ફરતા ફરતા એક વખત ઈશનપુરમાં બેઠો હતો મારી ઘેરે ત્યાં આવીને એક ડોક્ટર મને મળ્યા મને કે વિઠ્ઠલભાઈ આ ઈશનપુરમાં મારે દવાખાનું ખોલવું છે મેં કીધું ન ખોલાય રહેવા દે એટલે કે તમને વાંધો શું છે મેં કીધું અમારે આંકણે કોઈ બીમાર પડતું જ નથી અહીં ચોખ્ખું ઘી મળે ચોખ્ખું દહીં મળે ચોખ્ખું દૂધ મળે એટલે દવાખાનું ખોલવાની જરૂર નથી એમાં ન કરે નારાયણ એક ઈશનપુરની પોળમાંથી એક નન્નામી આલી આવે હવે ડોક્ટર કે તમે વિઠ્ઠલભાઈ કહેતા હતા ને કે અહીંયા કોઈ બીમાર નથી પડતું તો આ મરી કોણ ગયું મેં કીધું એ ડોક્ટર મરી ગયો ઈશનપુરમાં એક જ હતો ભૂખે મરી ગયો હવે એ ડોક્ટરે તાત્કાલિક દવાખાનું ફેરવી નાખ્યું એને એમ થઈ ગયું કોઈક નાના એવા ગામડાની અંદર હું જઈને દવાખાનું ખોલું એ બરાબર સાયકલ ઉપર જઈને દવાખાનું આખું સાયકલ ઉપર લઈ ગયો અને નાની એવું ગામની અંદર એણે એક મકાન રાખ્યું અને બરાબર મકાન બકાન સાફસૂફ કરાવ્યું સાયકલ બરાબર દિવાલના ટેકે મૂકી અને ડોક્ટરની સાયકલ એ કેવી એ આટલા વિલમાં હવા ભરે તો પાછલા વિલમાં મોરલી થાય અને ઈ મોરલીને દબાવે તો આગલા વિલમાં ભડાકો થાય આવી ખેંગાર વખતની સાયકલ ને બરાબર થાક્યો તો એમાં એક ભાઈ દોડતા દોડતા આવ્યા ડોક્ટર ને કે ડોક્ટર સાહેબ જલ્દી આવો ડોક્ટર કે શું છે એને કે જલ્દી આવો અમારા બાપા બહુ બીમાર છે અને ડોક્ટર તો વિઝિટ ઉપર સાયકલ ઉપર લઈને નીકળ્યા અને બરાબર પહોંચ્યા અને બાપાની નાડી તપાસીને તો બાપાને રામ રમી ગયા કે આ પહેલો જ કેસ બગડ્યો હવે રામ રમી ગયા અને આ બાપાને ત્રણ દીકરા તો બધા વિચાર કર્યો કે બાપા અત્યારે ગુજરી ગયા છે અને અત્યારે ને અત્યારે આપણે કાઢી જઈએ પણ વિચાર કર્યો કે સારું એને ઉપાડવા વાળા તો ચાર જણા જોહે જલ્દી જાઓ એટલે ડોક્ટર જે આગો નહીં ગયો બોલાઈ આવો એ ડોક્ટરને ડોક્ટરને કે તમારે એક કામ કરવાનું છે ધર્મનું કામ છે એટલે કે હું છે હજી હું કંટાળ્યો છું મને કેવો જલ્દી એટલે કે મારા બાપાને કાંઈ જ આપવાની છે તો કે વાંધો નહીં આવું પણ એક નાનો દીકરો હતો કે ચાર જણા ઉપાડવામાં તો બરાબર છે પણ ધોણી કોણ ઉપાડશે ધોણી તો બધા યુક્તિ કરી કે એક કામ કરો એક લાંબો વાહણો મગાવો એક સાઈડ લાંબી રાખો અને ત્યાં દોણી બોણી બાંધો મગાવી દોણી એમાં કાણાન ભર્યા સાણાન અને નનામી નીકળી અને બરાબર જે લાંબો વાહણો રાખ્યો હતો અને ત્યાં જે દોણી હતી એ બાજુ ડોક્ટરનો નંબર આવ્યો આગળ વાળો બોલે એ રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ તો પાછળ ઉભો હતો જે નનામી લઈને એ કે આગળવાળા ખોટું બોલે છે આગળવાળા ખોટું બોલે છે આગળવાળા ખોટું બોલે છે તેની બાજુવાળો કે એમાં તારા બાપનું શું જાય એમાં તારા બાપનું શું જાય એમાં બરાબર નનામી નીકળીને બધાની નજર એક બોર્ડ ઉપર પડી ગઈ હવે ત્યાં બોર્ડ એવું લખ્યું હતું હાબુ 215 હવે રામ બોલો ભાઈ રામ મુખ પડતું ને એ હાબુ 215 હાબુ 215 હાબુ 215 એમાં બધા ખુશમાં આવી ગયા ડિસ્કો ચાલુ કરી દીધું હે રામ બોલો ભાઈ રામ હે રામ બોલો ભાઈ રામ હે રામ બોલો ભાઈ રામ એમાં ઓલી તોણી આમમ થવા મળી હવે ડોક્ટર એક તો કંટાળેલો દોણી આમમ થાય રામ બોલો ભાઈ રામ એ દોણી સીધી છાતીમાં હવે ડોક્ટર દવા કરવા ગયા હતા અને ફોરલા પડાવીને લાવ્યા
ડોક્ટર કંટાળી બરાબર પાછા એના મકાનમાં આવ્યા ને એક બેન બોલાવા આવ્યા. બેન કે ડોક્ટર જલ્દી આવો. તો કે કા? કે હજી હું આવ્યો છું, તમે જેવો એ મને કહો કે ના તમે જલ્દી આવો, મારી બા બહુ બીમાર છે. અને ડોક્ટર કે તું જેવો એ સાચું મને કહે, કારણ કે હજી હું કંટાળીને આવ્યો છું. બોલા બેન કે તમે જલ્દી આવો. પણ હું છે કે તો ખરા, એટલે કે જલ્દી આવો. પણ ડોક્ટરે ચોખોડ કરી નાખ્યો આ વખતે તો. એ કે વાત બધી સાચી, પણ આ વખતે હું દોણી કોર નહીં રહું. એટલે કે મારી મા તો હજી જીવે છે, હજી મરી નથી ગયા. પણ વિચાર કરો, આ દુનિયાની અંદર ખખડી ગયેલ ખોપડાની તાણ નથી. એક આવે દુઃખ ઉપજે, એક આવે દુઃખ જાય. સારા માણસ હોય ને તો આપને યાદ આવે, પણ દુનિયામાં કંઈક એવા હેરાન કરવા વાળા બેઠા છે. અને એવી એક વાત કરું, હમણાં બરાબર અમારે પ્રોગ્રામ ચાલે એમાં બેનને કોણ જાણે હું હુરાતન છીડ્યું. એ કે વિઠ્ઠલભાઈ મારે ગાવું છે. મેં કીધું તારે નથી ગાવું, રહેવા દે, અમે ગાઈએ બરોબર છે. એટલે કે ગાવું છે. મેં કીધું તમારે રિયાઝ કરવો પડે. હે, આ એમને શીખાય નહીં, આ તો માતા ઉદરમાંથી કલાકારો બને છે. કલાકારો કોઈ શીખવાથી થતા નથી, આ તો સંસ્કાર હોય તો કલાકાર થાય. તો કે ના, મારે શીખવું છે. તો પછી મેં કીધું શીખ. અને બેન ગયા ઘેરે અને રિયાઝ કરે. કેવો રિયાઝ કરે? બાથરૂમ બંધ કરી દે, ટોપર મારી દે જેથી કરીને કોઈ સાંભળે નહીં. અને પછી એણે રિયલસર ચાલુ કર્યું. એવું રિયલસર કર્યું કે ગલીમાં ગલી છે, એ માં ગલી છે, ગલીમાં ગલી છે ને એ માં ગલી છે. બીજું કઈ આગળ છે કે નહીં? એટલે કે છે ને, પેલી ગલીમાં બીજી ગલી છે, બીજી ગલીમાં ત્રીજી ગલી છે, ત્રીજી ગલીમાં ચોથી ગલી છે, ચોથી ગલીમાં પાંચમી ગલી. મેં કીધું નકરી ગલ્યું જ છે. મેં કીધું કઈ આગળ છે કે નહીં? એટલે કે છે ને, હજી પોળ્યું બાકી છે. એમ કરતા કરતા મેં એક વખત કાઠિયાવાડની વાત કરીને મેં કીધું કે આ બધું જાણવું હોય, આ બધું શીખવું હોય તો મેં કીધું અમારે કાઠિયાવાડનો ઇતિહાસની એકાદી વાત સાંભળો. મને કે તમે વારા ખતે પ્રોગ્રામની અંદર એમ કહો કે કાઠિયાવાડમાં કોક દિન ભૂલો પડી જાને ભગવાન, થાને મારો મહેમાન, હે તને સ્વર્ગે ભૂલાવી દઉં શામળા. તો કે એવું કાઠિયાવાડમાં એવું શું છે કે કાઠિયાવાડમાં ભૂલો પડ? મને કે કાઠિયાવાડમાં, મેં કીધું ભાઈ કાઠિયાવાડની મહેમાનગતિ, હે કાઠિયાવાડનો પ્રેમ, કાઠિયાવાડનો ભાવ એક વખત મેં કીધું આવતો ખબર પડે. પણ અમારે કોણ જાણે બાપુનગરમાં હમણાં એવું શીખ્યા છે ને કે ઓલો દુહો સાંભળ્યા પછી બધાએ ગાવાનું ચાલુ કરી દીધું કે કાઠિયાવાડમાં કોક દીને ભૂલો પડી જાને ભગવાન, અરે થાને મારો મહેમાન, તને સ્વર્ગે ભૂલાવી દઉં શામળા. પણ અમારા હીરાવાળા શું કે ખબર? કે બાપુનગરમાં કોક દીને ભૂલો પડી જાને ભગવાન, તું થાને મારો મહેમાન, તને હીરા ગાતા શીખવાડી દઉં શામળા. બોલો શામળો કે હીરા ઘસતા મને આવડે નહીં અને ગાયો નો હું ગોવાળ, પણ મારી ગાયો કતર ખાને કપાય, આમાં માખણ ક્યાંથી લાવું શામળા. અને આ તો દુહો છે, દુહો વહમો વેદ. સમજાય જાય તો મજા આવે, નકર ભૂકા કાઢી નાખે. હમણાં એક દુહાની વાત કરી દઉં, કારણ કે સમજદારીની વાત કરવી છે, સંસ્કૃતિની વાત કરવી છે, એટલા માટે વાત કરું છું કે દુહો કોને કહેવાય. કે હમણાં જુનાગઢની બાજુમાં એક બિલખા નામનું ગામ, એ બિલખાની અંદર બરાબર સ્ટેશનની અંદર એક બેન બરાબર બપોરના એક વાગે નાના નાના છોકરાને લઈ અને સ્ટેશનની અંદર ઊભી, ત્યારે સ્ટેશન માસ્તરે પૂછ્યું કે દીકરી તારી આ દશા, તારે ક્યાં જવું છે? ત્યારે દુહામાં કહે છે કે તન બિલખે મન મવે, મારું કાળજ કોડી નાર, આ તો અડધું અંગ હાટીને માળીએ ને મારું હપેત્રુ હતાધાર. તો કે આમાં મને કઈ સમજણ ન પડી. સ્ટેશન માસ્તર કે બેન એમ કે છે કે તન બિલખા કેતા હું હાલમાં બિલખાના સ્ટેશનમાં ઉભી છું, મન મવે મારી મોટી દીકરી મવા ગામની અંદર સાસરે છે, અડધું અંગ હાટીને માળીએ, અડધું અંગ કેતા મારો પતિદેવ માળિયા ગામની અંદર મજૂરી કરે છે, એ મજૂરી કરતા પૂરું નથી થતું, એટલે આ નાના નાના છોકરાને હું હતાદારની જગ્યામાં મૂકવા જાઉં છું.
આને દુહો કહેવાય, સમજાઈ જાય તો. બાકી આ તો વહમો વેદ કહેવાયો, પણ દુહો જો સારી રીતે બોલે એને દુહો કહેવાય. બાકી તો ઘણા રાફડિયા ઠપકારતા હોય. હમણાં એક ભાઈ ડુંગરા ઉપર ચડી અને રાફડિયો ઠપકારે, કેવો ગાય કે ઉપરથી પડ્યું આઢર, ઉપરથી પડ્યું પંકજભાઈ, ઉપરથી પડ્યું આઢર, મેં જાણ્યું કે લવિંગ, ઉપરથી પડ્યું આઢર, મેં જાણ્યું કે લવિંગ. એને એક બાજુથી ઊંચું કર્યું તો રાખેંગાર કે રામ રામ. હવે આમાં કેમ સમજવું? હવે હમણાં અમારા ઈશનપુરની અંદર તમે જોજો, અમુક આજુબાજુમાં નાની નાની ચાલીઓની અંદર બધા વચ્ચે એકાદું જાજરું હોય. હવે એમાં જે વહેલા ઉઠી જાય ડબલા લઈને પેલા પોગી જાય. હવે હું બરાબર ઉઠ્યો મોડો, મારે તો શું છે રાતનો પ્રોગ્રામ કરું એટલે મોડું ઉઠવાની આદત, એટલે હું તો મોડો ઉઠ્યો ને મેં બરાબર હઉની હારવાર ડબલું ભર્યું અને ગયો વાહો વાયને ત્યાં બરાબર લાઈન લાગેલી ને એક પછી એક નંબર જાય ને આવે, નંબર જાય ને આવે. એમાં મારી આગળ જે ભાઈ ઘૂસી ગયા હતા અડધો કલાક થઈ, મેં કીધું હવે આ ક્યારે નીકળશે, હું તો રાહ જોઈને બેઠો. તો ત્યાંથી બાવણું ખખડ્યું એટલે મેં કીધું હાશ હવે આપણો નંબર લાગશે. તા તો એને દરવાજો ખોલીને અંદર ખાલીથી હાથ કાઢ્યો. હું તો જોઈ રહ્યો, મેં કીધું હાથ કેમ કાઢ્યો? મને કે બાકસ છે બાકસ. મેં કીધું કોડા તારે હજી કેટલીક બીડીઓ પીવી છે, હે આ બીજાનો વારો આવવા દે. તા તો અંદરથી ગીત ચાલુ કરે, કેવું ગાય, આતી નહીં આતી નહીં આતી નહીં. મેં કીધું હું છે આતી નહીં આતી નહીં, કાયમ ચૂર્ણ લઈ લે ને તો હમણાં આવી જાય. ખોટે ખોટો હું કામ હેરાન કરશો. હવે હું બરાબર એક વખત રાતના પ્રોગ્રામ પતાવી ઘેરે ગયો તો અમારા ઘરવાળા પડખા ફરે. મેં કીધું તને ઊંઘ કેમ નથી આવતી? મને કે જ્યાં સુધી તમે ન આવો ત્યાં સુધી મને થોડી ઊંઘ આવે. અને બરાબર અમે બેઠા, એમાં મને ઊંઘ ન આવે, હું પડખા ફરું. અને તમે જોજો બહેનોની તકલીફ છે ને ભાઈઓ લગભગ વિચાર ન કરે, પણ ભાઈઓની તકલીફ હોય ને બહેનને ચિંતા થાય, એમના ઘરવાળા ચિંતા કરે કે મારા ઘરવાળાને કંઈક ચિંતા છે એટલે પડખા ફરે છે. આખી રાત પડખા ફરું અને અમારા ઘરનાની ઊંઘ ઉડી ગઈ. મને કે તમે કેમ જાગો છો પડખા ફરો છો, શું છે? મને કે ગાંડી, મેં કીધું તને કાંઈ કહેવાય એવું નથી. એટલે કે પણ શું છે, કહો તો ખરા. એટલે કે સામેવાળા ઓલા કાનજીભાઈ છે એની પાસેથી મેં 5,000 રૂપિયા લીધા હતા ઉછીના, અને એણે મને દાટી આપી છે. ગમે તેમ કરજો પણ કાલે હા જુદીમાં મારે 5,000 રૂપિયા જોઈ એનું મને ટેન્શન થાય છે. તો કે બસ એટલી નાની એવી વાતમાં. મેં કીધું ભાઈ નાની એવી વાત નથી, પણ આપણે જેના લીધા હોય એને દેવા પડે ને. મને કે તમે શાંતિ રાખો, બારી ખોલી અને જોરથી બૂમ મારી, કાનજીભાઈ એ કાનજીભાઈ. હલકે હા, તમારા ભાઈએ તમારી પાસેથી 5,000 લીધા છે? હલકે હા લીધા છે ને, મેં કીધું છે કાલ હા જુદીમાં પૈસા આપી દેજો નહીતર મજા નહીં રહે. અને આણે તો કીધું કે 5,000 રૂપિયા નહીં મળે, તમારે થાળી કરી લેજો. મને આવીને કે હવે તમે હુઈ જાઓ, સામેવાળા કાનજીભાઈ જાગશે. એમાં હું બરાબર ફરતો ફરતો આવ્યો અને એક ભાઈ બીડી પીતા હતા. મેં કીધું તમે આ બીડી પીવો છો? મને કે માથાકૂટ નહીં, હું બીડી પીવું છું ને એટલે તમે બધા જીવો છો. મેં કીધું તું બીડી પીશો અને અમે જીવી છીએ એવું કેમ? એટલે કે જો હું બીડી પીવું એના ધુવાડા થાય, એ ધુવાડા આકાશમાં જાય, એના વાદળા થાય, એનો વરસાદ થાય અને જમીનમાં ઘઉં થાય, એ તમે ઘઉં ખાઈને જીવો છો. મેં કીધું કોડા તું બીડી પીવે અને અમે જીવી? એટલે કે હા, પણ હમણાં એક ભાઈ મને કે વિઠ્ઠલભાઈ પાણી પીવું છે ક્યાં છે? મેં કીધું ઘરમાં. તો કે ઘર ક્યાં છે? મેં કીધું બાપુનગરમાં. બાપુનગર ક્યાં છે? મેં કીધું અમદાવાદમાં. અમદાવાદ ક્યાં છે? મેં કીધું ભારતમાં. ભારત ક્યાં છે? મેં કીધું એશિયા ખંડમાં. એશિયા ખંડ ક્યાં છે? મેં કીધું આ ધરતી ઉપર. તો કે ધરતી ક્યાં છે? મેં કીધું પાણીમાં. તો કે પાણી ક્યાં છે? મેં કીધું ગોળામાં. પી લેને હું કામ હેરાન કરશો. અને મિત્રો હસવાનું તો આપણે નાની નાની વાતની અંદર મળી જતું હોય. હમણાં હું ફરતો ફરતો એક રોડ ઉપર ઊભો હતો, એમાં એક જાડા એવા બેન રોડ ઉપર હાલ્યા જાય અને પાછળ બે છોકરા હાલ્યા જાય. એટલે બેન કે તમે મારી વાહો કેમ આવો?
હવે વાય થી કે તમે અહીંથી હાલતા થઈ જાઓ. બરાબર હું નીકળ્યો, મેં પૂછ્યું છોકરાઓને કે તમે આ બેન ની વાહ વાહ કેમ જાઓ, એટલે કે મેં વાહ વાહ ક્યાં જાય, સાયે સાયે જાય. તઈ ખબર પડી કે આ સાયે સાયે જાય છે. પણ હમણાં બરાબર લગ્ન ની સિઝન અને એમાં અમારે ભાણિયો પ્રેમમાં પડ્યો. તમે જોજો પ્રેમ ઘણી જાતના હોય, હે, ભાઈ ભાઈ નો પ્રેમ, બેન ભાઈ નો પ્રેમ, હે, બાપ દીકરા નો પ્રેમ, આવા ઘણા પ્રેમ હોય. પણ હમણાં કોણ જાણે એવો પ્રેમ જાગ્યો છે કે રોડ ઉપર, કિશનપુર રોડ ઉપર નીકળ્યા હોય અને પાણીપુરી ખાતા ખાતા પ્રેમ થઈ જાય. એ મહિનો દી પ્રેમ હાલે અને પછી કોણ જાણે હું હુજ્યું ને એ પાછો પ્રેમ તૂટી જાય ને પાછા ઉતરેલી કઢી જેવા મોઢા થઈને બે. હવે મેં એને પૂછ્યું કે આ તારો પ્રેમ ક્યાં ગયો, મને કે હું મારા કાકા પાસે રોજ લેટર લખાવતો અને કાકા અમારા પ્રેમિકાને જઈને લેટર આપી દે. મેં કીધું હું થયું, એટલે કે હું વારાખતે કાકા પાસે લેટર લખાવતો તો એ મારા કાકાને પહોંચી ગઈ. હમણાં હું ઘેરે ગયો તો ફોન આવ્યો, ફોન ઉપર મેં બધી વાતો કરી, તાહુદી વાંધો નહીં. પણ એક વખત હું બહાર ગયો અને પાછો ઘેરે આવ્યો તો મેં ઘરના પૂછ્યું, મેં કીધું કોઈનો ફોન બોન કોઈનો આવ્યો તો, એટલે કે ના ના. આવી રીતે કાયમ વાતો ચાલુ થાય અને એમાં એક વખત ઘેરે કોઈક મહેમાન આવ્યું અને અમે બહાર બધા ગયા હતા અને હું ઘેરે આવ્યો ને તો મહેમાન ગાલે બળ્યા. મેં કીધું તમે ગાલે કેમ બળ્યા, એટલે કે હું ઇસ્ત્રી કરતો હતો ને ફોન આવ્યો, સીધો ગાલે ચોંટાડી દીધો. હવે આને કેમ સમજાવવા. હવે જોક્સની તો ભાઈ વાતો એવી છે, કારણ કે એમાં એક મરમની વાત કરવી છે કે મોતી સબ મેં એક રંગ મિલે કોઈ જવેરી તો કિંમત કર જાનીએ આદમી કો બોલ તોલ મેં પહેચાનીએ. પણ એવા શબ્દ હોય, એવા જોક્સ હોય, પણ આપણે હસવું જરૂરી છે. પણ સાથે સાથે થોડીક એવી વાત કરી દઉં કે કે આપણા ભારત દેશની સંસ્કૃતિની કે સંસ્કૃતિ આપણી એટલા માટે ટકી રહી છે કે નાની નાની દીકરીઓ હોય અને પપ્પા એમને કોઈ 5 રૂપિયા આપે, 10 રૂપિયા આપે તો આ દીકરી રામાયણના ગ્રંથની અંદર હાચવીને રાખે. પપ્પાએ પૂછ્યું કે બેટા આપણા ઘરમાં તેજુરી છે, હે, ડબી ડબલા છે, તો એમાં તું પૈસા મૂકતી નથી ને આ રામાયણના ગ્રંથમાં કેમ મૂકે છે. ત્યારે આ દીકરી કહેતી હોય કે પપ્પા, હું રામાયણના ગ્રંથમાં એટલા માટે રૂપિયા મૂકું છું કે આપણા ગામડાની અંદર હમણાં ઘણી ચોરીઓ થાય છે, ઘણા ચોરો આવે છે અને જે ચોર હોય ને એ રામાયણના ગ્રંથને કોઈ દી અડે નહીં અને જે રામાયણના ગ્રંથને અડે એ કોઈ દી ચોરી ન કરે. અને આ બધી ડાયા માણસની વાતો છે. પણ હમણાં એક ગાંડાની વાત કરી દઉં કે ગાંડો પૂછે ગાંડીને કયો ભલેરો દેશ, આ તો સંપત હોય તો ઘર ભલા બાકી મારો ભલો પરદેશ. એવી એક ગાંડાની વાત કરું કે હમણાં એક ગાંડાના હોસ્પિટલમાંથી ગાંડા છૂટા પડી ગયા અને ઈસનપુરના રોડ ઉપર ચડી ગયા. હવે દોડતા દોડતા થાંભલે ભટકાણા અને ગાંડાનું તમે જોજો આદત હોય, જ્યાં ભટકાય ને ત્યાં સડી જાય. હવે ગાંડો ઈસનપુરના ઇલેક્ટ્રિકના થાંભલા ઉપર સડી ગયો. મેં એને સમજાવ્યો, બધા આજુબાજુવાળા સમજાવે કે લઈ હેઠો ઉતર, ત્યાં શોટ લાગશે તું મરી જાય, ન ઉતરું. હવે મેં કીધું આને કેમ સમજાવો, બધાએ સમજાવે કે તું મરી જાય, હેઠો ઉતર કે ન ઉતરું. પછી બધાએ મળીને નક્કી કર્યું કે એક કામ કરો, આને ઉતારવા માટે બીજો એક ગાંડો હોદી આવો. એટલે કહે છે ને કે લોહા લોહે કો કાટતા હે, એવો બીજો ગાંડો લઈ આવ્યા. હવે ગાંડાને મેં કીધું તારું કામ પડ્યું છે, મને કે મારું કામ પડ્યું છે. મેં કીધું હા તારું કામ પડ્યું છે, પણ કે હું કામ પડ્યું છે. મેં કીધું એક ગાંડો ઉપર સડી ગયો છે, પણ એને એમ ન કહેવાય તું ગાંડો છે. હવે ગાંડો ઉપર સડી ગયો છે ને હેઠે ઉતરતો નથી અને ન્યા આવ્યો. મને કે હે અરે હમણાં ઉતારી દઉં ગાંડાને. ગાંડાને કે નીચે ઉતાર, કે ન ઉતરું. નીચે ઉતર કહું છું, કે ન ઉતરું. એણે ખેંગાર વખતની ખિસ્સામાંથી બ્લેડ કાઢી આમ બતાવી ગાંડાને, એ હેઠો ઉતરશો કે નહીં, નકર થાંભલો કાપી નાખું છું. તાતો 11 ટાટકી એમ ગાંડો ટાટક્યો. હવે બરાબર ગાંડો નીચે ટાટક્યો અને એમાં બરાબર શેઠને નીકળવું, શેઠને નીકળવું અને શેઠને પાનની પિચકારી બરાબર મારવી ના ગાંડા ઉપર પડવી.
હવે ગાંડો અને શેઠ બે ની નજર એક થઈ ગઈ. શેઠ ને એમ થયું કે મરી ગયા, આ ગાંડો આપને મૂકશે નહીં. હાથમાં ધોતિયું પકડ્યું અને મળ્યો શેઠિયો દોડવા, ગાંડો એની વાહે. શેઠિયાને એમ થયું કે આંબોક આમશે, આંબોક આમશે, આંબોક આમશે, આંબોક આમશે. એમ કરતા કરતા દોડતા દોડતા એની ઘેરે ગયો અને ઓલા પટનાવાળાને કહી દીધું, બોલો વાહે જે ભાઈ આવે છે ને એને અહીંકણે આવવા ન દેતા. આંબોક આવશે, આંબોક આવશે. ત્યાં તો જઈને અડી ગયો અને કે અડી ગયો ને. અરે કોડા તારે અડવું તું તો મને કેવું તું, પેલા મને ખોટે ખોટો પરસ્યો વાળી દીધો અને પછી બહુ ગાંડા ભેગા થઈ ગયા. મેં વિચાર કર્યું કે આપણે જો આંકડે નકરા ગાંડા ભેગા થાય તો હું કરજું, અને ગાંડા લોકોએ ભેગા થઈને સંમેલન કર્યું. મેં કીધું આ ગાંડા આઈને રહે ને તો આજુબાજુમાં જેટલા બધા છે ને એ બધા ગાંડા થઈ જાય. પછી નક્કી કર્યું કે એક કામ કરો, આ ગાંડાઓને બધાને સૌરાષ્ટ્ર બાજુ જવા દો, કારણ કે સૌરાષ્ટ્રમાં થોડાક ડાયો વરગશે ને તો એની ભેગા ભળીને એ બધા ડાયા થઈ જાય. અને પ્લેન મોટું જમ્બો જટ પ્લેન મગાવ્યું અને એ પ્લેનમાં પાછો મને ભેગો લીધો. મને કે વિઠ્ઠલભાઈ તમારી વગર આ પતે એમ નથી. મેં કીધું કાંઈ વાંધો નહીં, ધર્મનું કામ છે, હું ભેગો આવું. એ બધાએ ગાંડાને પ્લેનમાં ભેગા કર્યા અને પ્લેન તો ઉપડ્યું. ધીરે ધીરે ફરતું 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 ભાવનગર બાજુ નીકળ્યું અને માં ખોડિયાર માની ધજા દેખાણી, કે ધજા દેખી દેવળ હાવરે, એવા માં ખોડિયારનું ધજાનું પ્રાગટ્ય દેખાણું. ગાંડાને કોણ જાણે નજર પડી ગઈ કે માં ખોડિયારનું ધજા. બધા પગે લાગવા મળ્યા પ્લેનમાંથી અને એને કોણ જાણે હું મતી હુજી તો બધા ગાંડા ભેગા થઈ અને ગરબા ચાલુ કરી દીધા. બૂમા બૂમ કરી મૂકી, ધડાધડી કરી મૂકી. ઓલા પાયલોટને એમ થઈ ગયું કે આ હમણાં ઊંધું નાખશે, આનું હું કરવું. પછી મને યુક્તિ યાદ આવી. મેં કીધું આ બધા ગરબા રમે છે, ધીરે કરીને દરવાજો ખોલી નાખ્યો. પાયલોટ કે હવે શાંતિ થઈ ગઈ કે તમે શું કર્યું. મેં કીધું આ ગાંડા ગરબા રમતા હતા, મેં દરવાજો ખોલી નાખ્યો. ભાઈ 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 વાહ, વિઠ્ઠલભાઈ તો વિઠ્ઠલભાઈ છે. મેં શરૂઆતમાં કીધું તું હાસ્યનો હિલોળો છે, હે હાસ્યનો હિલોળો છે, સાહિત્યના પુજારક છે, હે. અને તમે જુઓ કે એમણે તો ઘણા ઘણા કાર્યક્રમ કર્યા, ડાયરાના ઘણા કાર્યક્રમ કર્યા, સાહિત્યના ઘણા કાર્યક્રમ કર્યા, હે. અને આજ એમણે આપણને આ એમ કે સ્ટુડિયોમાં આવી અને જે મોજ કરાવી, હે, જે સાહિત્યની વાતો કરી, જે માર્મિક જીવનના મર્મની વાતો કરી, એવા મર્મના વાતો, એવી સાહિત્યની વાતો આજ સમાજમાં જરૂર છે એ મેં શરૂઆતમાં પણ કીધું હતું. અને હવે આ કાર્યક્રમનો અમારો અંત આવે છે ત્યારે પણ હું કહું છું કે આવા નવા નવા આર્ટિસ્ટો કલાકારો જેનો હૈયાનીમાં લીકોર ઉમંગ છે અને કંઈક કંઈક સમાજને આપવું છે અને કંઈક દુનિયામાં એને કંઈક બોલી અને જાવું છે, તો ખરેખર આપણે વિઠ્ઠલભાઈને ધન્યવાદ દેવા ઘટે કે આજ આપણને આવી સાહિત્યની અને મરમની વાતો કહી.